હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ વિષય ઇંગ્લિશ આજે આપણે ઇંગ્લિશના પીરિયડમાં ગ્રામરમાં જે ગ્રામર લેસન નંબર સિક્સ આપણે સ્ટાર્ટ કરી દીધો છે એમાં એક્ટિવિટીમાં ત્રીજો પ્રશ્ન એમાં ત્રણ વાક્ય આપણે પૂર્ણ કર્યા હતા ચાલો હવે ચોથા નંબર એટલે ફોર્થ નંબરનું સેન્ટેન્સ આપણે જોઈશું સ્ટાર્ટ કરીશું વેર આર ધ મેન માણસો ક્યાં છે ઝાડની નીચે જો આર પછી ધ છે જ શરૂઆત કરવાની ધ મેન આર ઘણા બધા છે એટલે આર કારણ કે એમ ઈ એન જો એક થી વધારે છે એટલે એમ ઈ એન લખાશે ધ મેન આર અંદર ધ ટ્રી ચાલો નેક્સ્ટ વેર આર ધ્લાવર્સ ફૂલો ક્યાં છે વાસની અંદર એટલે અંદર એટલે ઇન અને ઘણા બધા છે એટલે આપણે આર લેશું ચાલો ધ ફ્લાવર્સ જુઓ ધ થી સ્ટાર્ટ કરવાનું ધ ફ્લાવર્સ આર ઇન ધ પોટ ચાલો ત્યાર પછી નેક્સ્ટ જઈશું વેર આર ધ ધ્લાસીસ હવે જુઓ ગ્લાસ ક્યાં તમને જોવા મળે છે ખુરશીની ઉપર બરાબર ચાલો આન્સર કેવી રીતે લખશું આર પછી શરૂઆત થઈ ધ થી

ત્યારે જુઓ તમે આર પછી ધ લખ્યો છે ધ ધોયસ પછી ક્રિયાપદ લખી દેવાનું ખ્યાલ આવી ગયો અને પછી એનું સ્થાન સૂચકનો શબ્દ ચાલો વેર ઇઝ ધ ટ્રેક્ટર ટ્રેક્ટર ક્યાં છે ઝાડની બાજુમાં આમ નીચે પરંતુ ઝાડની બાજુમાં ચાલો હવે જુઓ ધ ટ્રેક્ટર પછી ઈઝ લખી દેવાનું ધ ટ્રેક્ટર ઇઝ નિયર ધ્રી ત્યાર પછી જુઓ પેજ નંબર ફોર્ટી જોવા મળે છે બાસ્કેટની અંદર જુઓ ધ ધ બોલ ઇઝ ઇન બાસ્કેટ નંબર ટેન વેર ઇઝ ધ કાર જોવા મળે છે છે ને ટ્રકની બાજુમાં દેખાય છે ને તમને ચાલો ધ કાર ઇઝ નિયર ધ

ચાલો આપણે ગ્રામરનો લેસન નંબર સિક્સ અહીં પૂરો થઈ ગયો છે તમારે જે ગ્રામરની બીજી નોટ બનાવી છે એમાં ગ્રામર લેસન નંબર ફાઈવ સુધી તમે લખી નાખ્યા છે આજે ગ્રામર લેસન નંબર સિક્સ લખવાનો છે જેમાં એક્ટિવિટીમાં ક્વેશન વન ક્વેશ્ચન ટુ અને ક્વેશન થ્રી લખવાનો રહેશે તમારે ચિત્ર દોરવાના નથી પરંતુ કેવી રીતે લખવાનું છે ચટાઈની ઉપર ઉંદર ગેટની નજીકમાં ગાડી ટેબલની ઉપર બેગ પછી સ્કૂલ બેગની અંદર બુક્સ એવી રીતે તમારે બાજુમાં લખવાનું અને પછી તમારે આ વાક્ય લખવાના રહેશે પણ લેસનમાં તમારે ચિત્ર દોરવાના નથી આજે તમારે ઇંગ્લિશની ગ્રામરની જે બીજી નોટ છે ઇંગ્લિશ સી ડબલ્યુની અને એક ગ્રામરની નોટમાં ગ્રામરનો લેસન નંબર સિક્સ વેર લખી નાખવાનો રહેશે એ તમારું આજનું હોમવર્ક બનશે બાકીનું નેક્સ્ટ પીરિયડમાં આપણે શીખીશું ગ્રામર લેસન નંબર સેવન